ध्रुवीय अणु आयता है आपकी फिगर नंबर छे 1.22 ऊपर के भाई विद्युत क्षेत्र की गैर हाजिरी में E0 इज इक्वल टू 0 E0 ने आपरे बाह्य विद्युत क्षेत्र छे ए ओळखवाना छे અને આ ચર્ચા છે એ આપણે અધ્રુવીય અણુઓની કરીએ છીએ કે જેમાં પ્લસ અને માઇનસ ના કેન્દ્રો એક જ બિંદુ ઉપર પડ્યા હોય છે જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો છો કે ભાઈ E0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ ફિગરનું રૂપાંતર આપણને ક્યાં स्वरूप में माइनस और प्लस आपने क्या एचिका पड़े ध्रुवीय अणु आऊं થાય છે અને જો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય તો પહેલેથી આ છે આપણો ધ્રુવીય માટેનું ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ અધ્રુવીયમાં પહેલેથી પોઝિટિવ અને નેગેટિવ કોઈ ડાયરેક્શનમાં આવા પરિસ્થિતિમાં પડ્યા હોય જ્યારે એને બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકશો E0 ઇઝ ઇક્વલ ટુ 0 આપણે બાહ્ય ક્ષેત્ર લગાડેલ નથી આવા પદાર્થોને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાના છો ત્યારે મહદ અંશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તરફ અથવા તો એને અનુરૂપ ક્યાંક આપણને એની ગોઠવણ જોવા મળવાની છે પણ પૂર્ણના તાપમાન કે થર્મલને હિસાબે મોટા ભાગના ગોઠવવા પ્રયત્ન કરશે પણ બધા એક રેખાસ્થ થાય એ જરૂરી નથી થોડા જો ફિગરમાં તમે જોશો તો થોડા છે એ ત્રાસા આવે ભાગા ક્યાં પડ્યા છે કોણ આ ડાયપોલ છે એ આવા સ્વરૂપમાં ગોઠવાની આ ડાયપોલ આમાં ગોઠવાની આ એવી એનર્જી છે નથી કે તો થોડા ટાઈમ છે મૂવમેન્ટ થાય છે આવી રીતે ક્યાંક આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળે છે આમાં આપણે એક અગત્યની લાગી છે કે જ્યારે પ્રેરિત ડાયપોલ ચાપ માત્રાની દિશા પ્રેરિત ડાયપોલ મોમેન્ટની દિશા છે એ ક્ષેત્રની તીવ્રતાના સપ્રમાણમાં હોય છે જે દ્રવ્યોમાં આ પદો બધા જ પાલન કરે અવાહક એ જરૂરી નથી ડાયલેક્ટ્રિક પાલન કરે જરૂરી નથી પણ જે પદાર્થોમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં સપ્રમાણમાં છે આ પૂર્વધારણાનું પાલન કરે તો આવા પદાર્થો છે એને રેખીય સમદ્વિધર્મી ડાયઇલેક્ટ્રિક ડાયઇલેક્ટ્રિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે ધ્રુવીય અણુ ધરાવતા ડાયઇલેક્ટ્રિકમાં પણ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ ચાપ માત્રા ઉત્પન્ન કરે છે ધ્રુવીય પદાર્થોમાં પણ ડાયપોલ ચાપ માત્રા છે એ ઉત્પન્ન થાય છે પણ બીજા કારણોસર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કાયમી ડાયપોલ મોમેન્ટને લીધે અસ્વ્યસ્ત હોય છે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નો આપ્યું હોય અહીંયા આની વાત છે ધ્રુવીયની અવધ્રુવીય વાત છે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નો આપ્યું હોય ત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ નો સરવાળો બધાનો તમે કરો છો ત્યારે તમને શૂન્ય જોવા મળે છે અને એ વિદ્યુત ક્ષેત્ર ડાયઇલેક્ટ્રિક નું જો આવી રીતે આપણે ધ્રુવમાં રૂપાંતર થયું અહીંયા ધ્રુવમાં રૂપાંતર થતું નથી પહેલેથી ધ્રુવ પણ ડાયપોલ મોમેન્ટ થોડી ડાયવર્ટ થાય છે એની દિશામાં ગોઠવવા પ્રયત્ન કરે છે અહીંયા એનું ધ્રુવીભવન પ્રકાશિત ધ્રુવીભવનની ચર્ચા નથી અહીંયા ધ્રુવીભવન એટલે એવું સમજવાનું છે કે ભાઈ આના ધ્રુવ છૂટા પડ્યા એવા અર્થમાં આપણે ક્યાં ધ્રુવીભવન શબ્દનો ઉપયોગ કરવાના છીએ બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા હવે જ્યારે આ ડાયપોલ આ સ્થિતિમાં હતું આ સ્થિતિમાં આવે છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સીધી ઊર્જા ક્ષેત્રને બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે છે પણ ઉષ્મીય ગોઠવણી ઉષ્મીય ઊર્જા છે એને પાછા ગોઠવવા દેતા નથી અને આવી બંનેની પરિણામી અસર ને હિસાબે આપણને ક્યાંક એમાં ડાયપોલ અથવા તો ધ્રુવીભવનની અસર જોવા મળે છે ધ્રુવીય
डाइलेक्ट्रिक पदार्थ लियो कि अध्रुवीय डाइलेक्ट्रिक पदार्थ बनने में क्षेत्र की हाजरी में डाइलेक्ट्रिक परिणामी डाइपोल चाक मात्रा आपने क्या उत्पन्न थाय छे અને એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રાને પોલરાઇઝેશન P તરીકે ઓળખવામાં આવે છે પોલરાઇઝેશન કેપિટલ P એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ માત્રાના છેદમાં એકમ કદ તમારે લેવું છે ડાયપોલ મોમેન્ટમ ને આપણે સ્મોલ p તરીકે દર્શાવીએ છીએ અને ડેલ્ટા b તરીકે દર્શાવીએ છીએ તો આપણે કેપિટલ p પોલરાઇઝેશન જોઈ ટેક્સ્ટબુક માં આની વ્યાખ્યા પહેલા આપેલી છે પછી આ સમજાવેલું છે ક્યાંક પ્રશ્નમાં રહે તો આટલો એક કોન્સેપ્ટ છે કે ભાઈ પોલરાઇઝેશન p છે સ્મોલ p ના છેદમાં डेल्टा बी, डेल्टा बी तमे एकम लेसो त्यारे आपने डाइपोल मोमेंटम ई जे आपणे क्या कहे पोलराइजेशन तरीके ओळखवाना छीए रेखीय समद्विधर्मी डाइपोल डाइइलेक्ट्रिक पदार्थो माटे आपणे डायरेक्ट इक्वेशन आप्यु छे के भाई एनु पोलराइजेशन पी छे रेखीय माटे बाह्य विद्युत क्षेत्र ना सब प्रमाण में छे कैपिटल पी चले छे अबे आपने ये ई जीरो कहता होती बाह्य आपने विद्युत क्षेत्र छे ई तरीके ओळखु छे तो पी सब प्रमाण का निशान निकली जाए छे का ई इनटू ई स्वरूप नु क्या आपे टेक्स्टबुक में इक्वेशन लिखु छे के जे आ टाई छे ई डाइइलेक्ट्रिक नी लाक्षणिक अचळांक छे जे डाइइलेक्ट्रिक माध्यम नी विद्युत सोसेप्टिबिलिटी ऊपर आधारित है डाइलेक्ट्रिक माध्यम बाह्य विद्युत क्षेत्र ने क्या प्रमाण में ग्रहण करवानो छे એટલે કેટલો રિસ્પોન્સ આપવાનો છે એના પ્રમાણે તમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમને જે ડાયરેક્ટ પદાર્થ મૂક્યો છે એ કેટલો એને રિસ્પોન્સ આપે છે એ પ્રમાણે નું ક્યાં આપણને પોલરાઇઝેશન જોવા મળે છે હવે જો આપણે પ્રશ્ન થાય કે ધ્રુવીકૃત થયેલા ડાયઇલેક્ટ્રિક ની અંદરના વિસ્તારમાં મૂળભૂત વિદ્યુત ક્ષેત્રમાં કેવા ફેરફાર થયા છે કે જો એ આપણે બાબત સ્પષ્ટ કરવી હોય તો ભાઈ આપણી પાસે એક લંબ ચોરસ તમે એવું ધારી લો કે ભાઈ આપણી પાસે લંબ ચોરસ શેપ નો કોઈ એક ડાયઇલેક્ટ્રિક ચોસલું છે કે જેની બે સપાટીઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે છે એટલે આપણે આ બે સપાટીઓ લંબ રહેશે આ બે સપાટીઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે છે એની જો આપણે ચોસલું લીધું હોય આપણે સામેથી એક જ 2 ડાયમેન્શનલ માં જ દર્શાવીએ છીએ આ બાજુની સપાટીઓ લંબ છે આ સપાટીઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે હવે આવા ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એની ગોઠવણ કેવા પ્રકારની થાય છે કે ભાઈ ફિગર તો બહુ સરસ મજાની દોરેલી છે પણ હું તો ખાલી એક નમૂના રૂપ તમને અહીંયા ઉદાહરણ આપું છું કે ભાઈ ક્યાં ડાયપોલ છે કે ધ્રુવો અથવા તો ડાયપોલ આપણે નિયમિત ગોઠવેલી છે એવું ધારીએ થોડી વાર બોલતો કે ભાઈ અહીંયાથી આવતું હોય તો આ બધી નેગેટિવ થવાની છે એની સામે આ પોઝિટિવ થવાની આવું જે ગોઠવણ થાય ત્યારે પૃષ્ઠ ઉપર આ બાજુની સપાટી ઉપર અને આ બાજુની સપાટી આપણે બે વીજભાર પડવાનો છે આ બાજુ બાજુમાં એક બીજાની અસર આપણે એક ઉદાહરણ લઈએ કે આ બાજુ બાજુની અસર છે એ એક બીજાની અસર છે નાબૂદ કરે ભલે આપણે અત્યારે આપણે આમાં ચારો જો અણુ કે પરમાણુ દર્શાવ્યા છે આ અસંખ્ય અણુ બનેલું હોય પણ માત્ર સપાટી ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ વિસ્તાર અને આ વિસ્તાર માં ભાઈ ક્યાંક વીજભાર વધશે આને કારણે આપણને ક્યાંક પરિણામી
વિદ્યુત ક્ષેત્ર આપણે જો એની ઘનતા છે કે આ કૃષ્ણને લીધું છે તો આની ઘનતા છે એને આપણે નેગેટિવ તરીકે લઈએ અને પોલરાઇઝેશનને કારણે મળેલું છે એટલે કે આની નેગેટિવ અને પોઝિટિવ ઘનતા કૃષ્ણ ઘનતા ને ધ્યાનમાં આપણે લેવી જોઈએ તો વિદ્યુત ભારની કૃષ્ણ ઘનતા છે પ્લસ ઓર માઇનસ આપલે જ કૃષ્ણને કારણે મળે છે આ તો એક બીજાની અસર છે એ અંદરો અંદર ક્યાં આપણને નાબૂદ થાય છે આવી રીતે ક્યાંક ઓછી માત્રામાં આપણને વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરતું વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલમાં જોવા મળે છે ત્યાર પછીનો ટોપિક છે આપણો કેપેસિટર અને કેપેસિટન્સ એટલે શું એની થોડીક ચર્ચાઓ કરી દઈએ પછી આવતીકાલે આપણે સમાંતર કે કેપેસિટરની ચર્ચા કરીશું કે ભાઈ કેપેસિટર એટલે શું 2.11 છે કે કેપેસિટર અને કેપેસિટન્સ કે ભાઈ આપણે કેપેસિટર એટલે શું કે સામાન્ય રીતે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે કેપેસિટર છે એ એકબીજાથી અલગ કરેલી ધાતુની બે સુવાહકોથી બનતી રચના છે એવું જરૂરી નથી અનંત અંતરે બીજી પણ પ્લેટ લઈ શકાય પણ બેઝિક શરૂઆતમાં સમજવા માટે આપણી પાસે અલગ કરેલી બે સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર તરીકે લેવામાં આવે છે બેમાંથી એક સુવાહકને Q1 કહેવાય બીજા સુવાહકને Q2 કહેવાય વ્યવહારમાં એકને પ્લસ Q કહેવાય બીજાને માઇનસ Q કહેવાય Q1 Q2 ને બદલે આપણે કેપેસિટરને યાદ રાખવું હોય તો જે સુવાહક ઉપર હવે બે સુવાહકોને બદલે થોડી વાર ભૂલી જાવ આપણે બે પ્લેટ ઉપર પણ આપણે જે સુવાહક બે સુવાહક આપ્યા છે કે એક સુવાહક ઉપર પ્લસ Q બાર બીજા સુવાહક ઉપર માઇનસ Q બાર એકને આપણે પ્લસ કહેવાના છીએ બીજાને માઇનસ કહેવાના છીએ કે ભાઈ આ Q1 ને બદલે Q આની ઉપર આપણે પ્લસ Q બાર લઈએ અને બીજા વાહક ઉપર ક્યુ જેટલો જ બીજ બાર આપણે ત્યાં નેગેટિવ કહેવાના છીએ એકનું બીજ સ્થિતિમાન ને આપણે V1 તરીકે લેવાના છીએ બીજાને V2 તરીકે લેવાના છીએ આ બંને બીજ બારોની વચ્ચેના શૂન્યાવકાશ જેવું માધ્યમ આપણે વિચારીએ છીએ હવાનું માધ્યમ કે શૂન્યાવકાશનું માધ્યમ અને પછી આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ પણ ભરવાના છીએ પણ શરૂઆતમાં આપણે અહીંયા શૂન્યાવકાશનું બે સુવાહકોની વચ્ચે આપણે શૂન્યાવકાશનું માધ્યમ વિચારી લઈએ થોડીક વાર પૂરતું આવી રીતે છે કે જ્યારે સુવાહકોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે સુવાહકોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સુવાહક પરના વીજભારના સમપ્રમાણમાં અને એના વીજ સ્થિતિમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે C ઇઝ ઇક્વલ ટુ આપણે Q/V જેવું સમીકરણ જોવા મળે છે C છે કેપેસિટર કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે કે C નો આધાર છે એ સુવાહકોના માત્ર ભૌતિક સંરચના પર આધારિત છે C ની વેલ્યુ છે કે આ બે સુવાહકોની ભૌતિક સંરચના પ્રમાણે આધારિત છે બે ભૌતિક બે આપણે જે વાહક પ્લેટો બોલી છે બે વાહકો છે એના આકાર એના માપ એની બે વચ્ચેના અંતર ઉપર કેપેસિટર આધારિત છે અને બે સુવાહકોને અલગ કરતું અવાહક એટલે ડાયલેક્ટ્રિક માધ્યમ ઉપર પણ આધારિત છે કેપેસિટરના એકમ ફેરેડે તરીકે સ્વીકારવામાં આવેલું છે 1 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરનો એકમ 1 ફેરેડે બરોબર છે 1 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર 1 વોલ્ટ તરીકે એટલે કુલમ વોલ્ટ ઇન્વર્સ તરીકે ક્યાંક આપણને ફેરેડેનો એકમ લીધેલો છે પણ આ એકમ ખૂબ જ મોટો હોય તો વ્યવહારમાં માઇક્રો
મેનો અને પાઇકો ફેરડે જેવા એકમોનો યુઝ થાય છે. હવે જ્યારે નિશ્ચિત કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર એટલે ફિક્સ વેલ્યુના કેપેસિટરની સંખ્યા ઘણી વખત જ્યારે પરીક્ષાઓમાં પૂછાય છે કે ફિક્સ વેલ્યુના કેપેસિટરની સંખ્યા કેવી રીતે, તો ભાઈ બે સમાંતર પ્લેટ બે સરખી પ્લેટ વચ્ચે જગ્યા અને આવો સિમ્બોલ છે નિશ્ચિત વેલ્યુના એટલે ફિક્સ વેલ્યુના કેપેસિટર માટે ક્યાં વપરાય છે. અને જો ચલિત કેપેસિટર્સ એટલે વેરિયેબલ કેપેસિટર હોય તો એનો સિમ્બોલ લગભગ સરખો પણ અહીંયા તીર મીની સાથે આવો સંજ્ઞા છે એ ચલિત વેલ્યુ માટે એટલે કે વેરિયેબલ કેપેસિટર માટે બાળકો ક્યાં ઉપયોગ થાય છે તો આનો ખાસ તમારે કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી એક અગત્યની બાબત છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ કે જ્યારે તમે આ કોઈ પણ એક પ્લેટ કે બીજી પ્લેટ ઉપર કેટલી માત્રાનો વીજ વાહક પ્રસ્થાપિત કરી શકો કે બહારથી મૂકી શકો, તમે જેમ જેમ આની ઉપર વીજ વાહક વધારતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જવાનું છે. એક સમય એવો આવે કે આના ઉપર તમે જેમ વીજ વાહક વધુ મૂકશો વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જશે કે આમાંથી આ બાજુ છે એ વીજભાર લીકેજ થઈ જશે અથવા તો ડિસ્ચાર્જ થઈ જશે. તો આની પણ ક્યાંક મર્યાદા છે. આ મર્યાદાને ડાયઇલેક્ટ્રિક માધ્યમની સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. મહત્તમ તમે કેટલો મૂકી શકો, મહત્તમથી થોડું કંઈ વધારે મૂકશો એટલે લીકેજ થઈને ગુજરાતીમાં બોલીએ તો શોર્ટ સર્કિટ જેવું ક્યાં આમાં વધુ ને વધુ વીજભાર મૂકી ન શકાય. આ વચ્ચેના માધ્યમની મર્યાદા છે. માધ્યમની મર્યાદાને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ઘણી વખત પૂછાય છે કે ડાયઇલેક્ટ્રિક માધ્યમ અવાહક મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી અને તેને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે લેવામાં આવે. હવા માટે તેનું મૂલ્ય કે જો અહીંયા હવા હોય તો હવા માટે તેનું મૂલ્ય 3 × 10⁻¹⁰ હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વેલ્યુ છે 3 × 10⁻¹⁶ ક્યાંક વોલ્ટ પર મીટર ઇન્વર્સના ક્રમની ક્યાંક આપણને વેલ્યુ છે. ઘણી વખત જ્યારે પરીક્ષામાં પૂછાણું છે બાળકો ક્યાંક યાદ રાખજો. બે સુવાહકો હવે મીટરને બદલે આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ છીએ. આ બે સુવાહકો એકબીજાથી 1 મીટરે હોય એને બદલે 1 સેન્ટીમીટરે હોય તો મીટરને વળી પાછા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો એટલે વળી પાછા અહીંયા ક્યાંક બે પાવર વધશે. જ્યારે પરીક્ષામાં ક્યારેક આવા ફેરવીને પ્રશ્નો પૂછે છે તો 3 × 10⁻¹⁷ વોલ્ટ પણ બે સુવાહક કેટલા અંતરે છે એકબીજાથી 1 સેન્ટીમીટરના અંતરે હોય તો આપણને ક્યાંક ખબર પડવી જોઈએ. તો ક્યાંક આપણને માઇક્રોફેરેડે નેનોફેરેડે પાઇકોફેરેડે એવા એકમો 11મા ધોરણમાં આવી ગયા છે તો એને અનુરૂપ આપણને કેપેસિટરનો ખ્યાલ હોવો જોઈએ. ખાસ તો આ એક ઇક્વેશન છે સતત તમને નજર સમક્ષ